तो बाळको हवे आपणे अहीं वर्कशीटनी बुकमां जोईए, अहीं आपणने शुं आपेलुं छे, खूटा अंको लखो। तो अहीं आपणे खूटा अंको लखवाना छे। तो अहीं आपणने अंको आपेला छे तो एमां पांच, तो पांच अड़े पांच आपणने आपेलुं छे, तो पांच पछी केटला आवशे? छ। तो अहीं आपणे लखीशुं पांच पछी केटला आवे? छ। छ गड़े छ, पछी केटला छे? सात। सात लखीने आपेला छे, तो सात पछी केटला आवशे? आठ अड़े आठ। आठ अड़े आठ, पछी नौ आपेला छे, तो नौ पछी केटला आवे? एकड़े मींडे दस। तो अहीं आपणे लखीशुं एकड़े मींडे दस। हवे जोईए के आपणने स्क्वेरमां आपेली संख्या जेवी संख्या शोधी राउंड करो। એટલે અહીં આપણને બોક્સમાં આપેલી જે સંખ્યા છે એ બે સંખ્યા આપેલી, તો બંને સંખ્યાને ગોતીને રાઉન્ડ કરવાનું। તો અહીં આપણને પહેલાં શું આપેલું છે? બ ગળે બે, અને પછી આપેલું છે એક અડે એક। તો બંને સંખ્યાને આપણે અહીં ગોતવાની, તો પહેલાં બે ગોતીએ। તો બે ક્યાં છે? અહીં છે, તો એના ઉપર રાઉન્ડ। પછી કેટલા છે? એક। એક અડે એક, તો અહીં એક અડે એક છે, તો એના ઉપર રાઉન્ડ કરવાનું। હવે જોઈએ કેટલા છે? ત્રણ ગળે ત્રણ, તો ત્રણ ક્યાં છે? અહીં છે, અહીં છે, તો ત્રણ ગળે ત્રણ ઉપર રાઉન્ડ। પછી કેટલા છે? ચોગળે ચાર, તો અહીં આપેલા છે ચોગળે ચાર, તો એના ઉપર રાઉન્ડ। પછી કેટલા છે? આઠ, તો અહીં આઠ ક્યાં આપેલા છે? અહીં, તો આઠ ઉપર રાઉન્ડ કરવાનું। પછી કેટલા છે? સાત અડે સાત, તો સાત ક્યાં આપેલા છે? અહીં, તો સાત ઉપર રાઉન્ડ। હવે જોઈએ પાંચ, પાંચ અડે પાંચ, તો અહીં છે પાંચ અડે પાંચ, તો એના ઉપર રાઉન્ડ। પછી કેટલા છે? છ, છ ગળે છ, તો છ ઉપર રાઉન્ડ કરવાનું। હવે જોઈએ ચિત્ર ગણો અને સામે તેના સાચા અંક સાથે જોડવાનું। તો આપણે અહીં ચિત્રને ગણવાનું, પછી એના અંક સામે જોડવાનું છે। તો અહીં પેન્સિલ આપેલી છે, તો પેન્સિલના ચિત્ર કેટલા છે તે ગણો જોઈએ। એક બે ત્રણ ચાર પાંચ, કેટલી પેન્સિલ છે? પાંચ, તો પાંચ ક્યાં આપેલા છે? અહીં, તો પાંચ સાથે જોઈન્ટ કરવાનું। હવે બીજે જ કયું ચિત્ર છે? ઇરેઝરનું, તો ઇરેઝર કેટલા છે? એક બે ત્રણ ચાર, કેટલા ઇરેઝર છે? ચાર, તો ઇરેઝર સામે જોડવાનું છે ચાર, કેટલા ઇરેઝર છે? ચાર। પછી જોઈએ શાર્પનર, શાર્પનર કેટલા છે? એક બે ત્રણ, કેટલા શાર્પનર છે? ત્રણ, તો ક્યાં લખેલું છે ત્રણ? અહીં, તો ત્રણ સામે જોડવાનું, સ્કેલ વડે જોડવાનું। પછી આપણને બરણીનું ચિત્ર આપ્યું છે, કેટલા છે? એક બે, કેટલી બરણી છે? બે, તો બે ક્યાં આપેલું છે? અહીં, તો બે સામે જોઈન્ટ કરવાનું। હવે બેગનું ચિત્ર આપ્યું છે, તો બેગ છે એ કેટલું છે? એક જ છે, તો આપણે એક સામે જોઈન્ટ કરવાનું, તો એક સાથે જોઈન્ટ કરવાનું। આ રીતે આપણે જોઈન્ટ કરવાનું, ચિત્ર ગણતા જવાના અને પછી તેની સામે જોઈન્ટ કરવાનું। હવે અહીં આપણે જોઈએ ચિત્ર ગણી સાચો અંક લખો। તો ચિત્ર કેટલા આપેલા છે તે પહેલાં ગણવાના અને પછી એની સામે સાચો અંક લખવાનો। તો પહેલું ચિત્ર કયું છે? દ્રાક્ષનું, તો કેટલી છે ગણો જોઈ। એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, કેટલી દ્રાક્ષ છે? આઠ, તો અહીં આપણે લખીશું આઠ અડે આઠ। હવે કેળાનું ચિત્ર આપ્યું છે, હવે કેટલા કેળા છે તે આપણે પહેલાં ગણવાના પછી લખવાનું। એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, કેટલા કેળા છે? નવ વડે નવ, તો અહીં આપણે લખીશું નવ વડે નવ। પછી અનાનસના ચિત્ર આપ્યા છે, કેટલા અનાનસ છે તે આપણે ગણીશું। એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, કેટલા અનાનસ છે? દસ, તો અહીં આપણે લખીશું એકડે મીંડે દસ, કેટલા અનાનસ છે? દસ,
तो અહીં આપણે લખ્યું એકણે મીંડે તસ. હવે શું આપેલું છે? વચ્ચેની સંખ્યા લખો. તો આપણે વચ્ચે આવતી સંખ્યા લખવાની છે. તો એકડે નવડે ઓગણીસ, અને અહીં કેટલા આપેલા છે? બગડે એકડે એકવીસ. તો ઓગણીસ અને એકવીસની વચ્ચે શું આવે તે આપણે લખવાનું છે. તો ઓગણીસ પછી કેટલા આવે? બગડે મીંડે વીસ. તો અહીં આપણે લખીશું બગડે મીંડે વીસ. પછી આપણને કેટલા આપેલા છે? બે એકડા અગિયાર. તો બે એકડા અગિયાર પછી કેટલા આવે? એકડે બગડે બાર. તો અહીં આપણે લખીશું એકડે બગડે બાર. પછી કેટલા છે? બગડે આઠડે અઠ્યાવીસ. તો અઠ્યાવીસ પછી કેટલા આવે? બગડે નવડે ઓગણત્રીસ. બગડે નવડે ઓગણત્રીસ. બગડે નવડે ઓગણત્રીસ. પછી અહીં કેટલા આપેલા છે? આઠ. તો હવે આઠ પછી કેટલા આવે? નવ વડે નવ. નવ વડે નવ. આઠ પછી નવ. હવે જોઈએ એકડે સાતડે સત્તર. તો સત્તર પછી કેટલા આવશે? એકડે આઠડે અઢાર. એકડે આઠડે અઢાર. હવે અહીં કેટલા આપેલા છે? ત્રેવીસ. તો ત્રેવીસ પછી કેટલા આવશે? બગડે ચોગડે ચોવીસ. ત્રેવીસ પછી કેટલા આવે? બગડે ચોગડે ચોવીસ. તો ત્રેવીસ પછી અહીં આપણે લખીશું બગડે ચોગડે ચોવીસ. હવે જોઈએ અહીં આપણને શું સૂચના આપી છે. પાછળની સંખ્યા લખો, એટલે આપણે અંકો બોલતું જવાનું. જે પાછળ આવતી સંખ્યા હોય તે આપણે લખવાની છે. તો તમારે અંકોની લાઈન આખી બોલતી જવાની છે. તો અહીં આપણને કેટલા આપેલા છે? એકડે છગડે સોળ. સોળ પછી કેટલા છે? એકડે સાતડે સત્તર. હવે સત્તર પછી કેટલા આવશે? એકડે આઠડે અઢાર. અહીં આપણે લખીશું એકડે આઠડે અઢાર. અઢાર પછી કેટલા આવે? એકડે નવડે ઓગણીસ. એકડે નવડે ઓગણીસ. હવે એકડે નવડે ઓગણીસ પછી કેટલા આવશે? બગડે મીંડે વીસ. બગડે મીંડે વીસ. વીસ પછી કેટલા આવે? બગડે એકડે એકવીસ. બગડે એકડે એકવીસ. એકવીસ પછી કેટલા આવશે? બે બગડા બાવીસ. બે બગડા બાવીસ. અહીં આપણે લખીશું બે બગડા બાવીસ. હવે જોઈએ અહીં કેટલા છે? બગડે એકડે એકવીસ. એના પછી બે બગડા બાવીસ. તો બાવીસ પછી કેટલા આવશે? બગડે તગડે ત્રેવીસ. અહીં આપણે લખીશું બગડે તગડે ત્રેવીસ. ત્રેવીસ પછી કેટલા આવે? ચોવીસ. બગડે ચોગડે ચોવીસ. ચોવીસ પછી કેટલા આવશે? પચીસ. બગડે પાંચડે પચીસ. બગડે પાંચડે પચીસ. પચીસ પછી કેટલા આવશે? બગડે છગડે છવ્વીસ. બગડે છગડે છવ્વીસ. છવ્વીસ પછી કેટલા આવે? સત્યાવીસ. બગડે સાતડે સત્યાવીસ. હવે પછી આપણે જોઈએ એકડે મીંડે દસ કેટલા આપેલા છે. એકડે મીંડે દસ. દસ પછી કેટલા આપેલા છે? અગિયાર. તો અગિયાર પછી કેટલા આવે? એકડે બગડે બાર. એકડે બગડે બાર. બાર પછી કેટલા આવશે? એકડે તગડે તેર. એકડે તગડે તેર. તેર પછી કેટલા આવે? ચૌદ. એકડે ચોગડે ચૌદ. એકડે ચોગડે ચૌદ. ચૌદ પછી કેટલા આવશે? પંદર. એકડે પાંચડે પંદર. એકડે પાંચડે પંદર. પંદર પછી કેટલા આવે? સોળ. એકડે છગડે સોળ. અહીં આપણે લખીશું એકડે છગડે સોળ. હવે પછી કઈ લાઈન છે? બગડે બેવાળી લાઈન. બગડે બે. બગડે બે પછી કેટલા છે? ત્ર ગળે ત્રણ. ત્ર ગળે ત્રણ. ત્રણ પછી કેટલા આવશે? ચો ગળે ચાર.
ચોગડે ચાર, ચાર પછી કેટલા આવે? પાંચ અડે પાંચ, પાંચ અડે પાંચ, પાંચ પછી કેટલા આવે? છ ગળે છ, છ ગળે છ, છ ગળે છ પછી કેટલા આવશે? સાત અડે સાત, સાત અડે સાત, સાત પછી કેટલા આવે? આઠ, આઠ અડે આઠ. તો અહીં આપણે સંખ્યા, પાછળની સંખ્યા લખી. હવે ફરી એકવાર આપણે રિપીટ કરીશું. પહેલી લાઇનમાં જોઈએ સોળ, સોળ પછી સત્તર, સત્તર પછી અઢાર, અઢાર પછી ઓગણીસ, પછી વીસ, એકવીસ અને બાવીસ. હવે કઈ લાઇન છે? એકવીસવાળી લાઇન. તો તમારે બગડે એકડે એકવીસવાળી લાઇન બોલવાની. બગડે એકડે એકવીસ, પછી બે બગડા બાવીસ, પછી બગડે તગડે ત્રેવીસ, પછી શું આવે? બગડે ચોગડે ચોવીસ, પછી બગડે પાંચડે પચીસ, પચીસ પછી બગડે ઝગડે છવ્વીસ, છવ્વીસ પછી બગડે સાતડે સત્યાવીસ, પછી શું છે? દસ, દસ પછી કેટલા આવે? અગિયાર, અગિયાર પછી શું આવે? બાર, બાર પછી તેર, તેર પછી એકડે ચોગડે ચૌદ, ચૌદ પછી પંદર, પંદર પછી એકડે છગડે સોળ. હવે અહીં બે, બે પછી ત્રગડે ત્રણ, ત્રણ પછી ચાર, ચાર પછી પાંચ, પાંચ પછી છ, છ પછી સાત, અને સાત પછી આઠ અડે આઠ. આ રીતે તમારે વર્કશીટની બુકમાં હોમવર્ક કરવાનું છે.